આપણે સૌથી મોટી મિસ્ટેક કરીએ કે આ ટાઈમ પર એ લોકોની રૂટીન પૂરું ચેન્જ કરી નાખીએ એ લોકોના ભણવાનો ટાઈમ વધારી નાખીએ નીચે રમવા ન આપીએ ફ્રેન્ડ્સને મળવા ન આપીએ એ લોકોનું ફ્રી પ્લે બંધ થઈ જાય આ બધા એડવર્સ ઇફેક્ટ કરે છે બાળકોને એ લોકોને ભણવા માટે અગર કાંઈક છોડવું પડે તો એ લોકોને બિલકુલ નથી ગમતું સો જે એ લોકોની રૂટીન હતું પહેલાં એ આપણે કન્ટિન્યુ કરવું જોઈએ રમવાનું તો બહુ જ જરૂરી છે ફિઝિકલી બી એ લોકો થોડા સ્ટ્રોંગ થશે એ લોકોનું માઇન્ડ ડાયવર્ટ થાય ને એ લોકો ફ્રેશ થઈને આવે ને ભણવામાં પણ બ્રેક તો જોઈએ જ એટલે બાળકોને જે નીચે રમવા તમે પહેલાં મોકલતા હતા હવે પણ જરૂર મોકલજો એક્ઝામ છે તો નીચે જ રમવા નથી જવું દેટ ઇઝ નોટ ધ કેસ ઇનફેક્ટ જ્યારે રમીને આવશે તો વધારે ફ્રેશ હશે અને બહુ સારું ભણશે બહુ બધા આવર્સ ભણે એના કરતાં તો થોડું ટાઈમ બહુ સારું ભણે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો તમે ક્વોન્ટિટી પર કોન્સન્ટ્રેટ ન કરો પણ ખોવા